गुड मॉर्निंग मित्रों, आज आप 3-7 सेमिस्टर 1 चैप्टर नंबर 7 એટલે સેમિસ્ટર 1 નો આ છેલ્લો ચેપ્ટર છે જે આપણે અહીંયા શરૂ કરવાના છે. તમે અગાઉ બધા ભણી ગયા ત્રિકોણમાં, ત્રિકોણ દોરતા બધા આવડે છે, એની બાજુઓ તમને આવડે છે. એ જ નામ છે ત્રિકોણની એકરૂપતા. એકરૂપતા એટલે કે એક સરખી બાજુ, એક સરખા ખૂણા, એવો અર્થ એનો. તો આપણે ચાલુ કરીએ સ્વાધ્યાય 7. સાંભળજો, પહેલા તો આપણે ઇયરફોન જો હોય તો ભરાઈને બેસજો, જેથી આપણને સ્પષ્ટ અવાજ સંભળાય. બધાને ધ્યાન આપશે બધા. અહીંયા પહેલું છે રેખાખંડ ની વાત છે. તારે રેખાખંડ, જે બે રેખાખંડ અહીંયા બે રેખાખંડ મેં દોર્યા છે, પહેલો ખંડ છે એબી રેખાખંડ છે અને બીજો નામ છે એક્સ વાય રેખાખંડ. સમજો વ્યાખ્યા બહુ સહેલી છે. બે રેખાખંડની લંબાઈ, બે રેખાખંડની લંબાઈ, આપણે જે બે રેખાખંડ, જે બે રેખાખંડની લંબાઈ એક સરખી હોય, સાંભળો ફરીથી, જે બે રેખાખંડની લંબાઈ એક સરખી હોય, બંને સરખામાં સરખી સેમ જે હોય, તો બંને રેખાખંડો એકરૂપ છે એવું કહેવાય. બંને રેખાખંડો એકરૂપ છે એવું કહેવાય. એકરૂપ મતલબ એનો આ સંકેત છે. ફરી દોર સંકેત, આ તો બધા ખબર છે, બરાબર કહેવાય. ઉપર એસ ને ઊંધો સુડાઈ દો, આડો પાડો એસ ને ટૂંકમાં, તો આને કહેવાય એકરૂપતા. કયો સંકેત છે? એકરૂપતા. તો અહીંયા બંને રેખાખંડ એક સરખા છે. એબી રેખાખંડ 6 સેમી નો દોર્યો મેં, એક્સ વાય રેખાખંડ પણ 6 સેમી નો દોર્યો છે. બંને સરખા છે, લંબાઈ સરખી છે. તો મેં લખ્યું એબી રેખાખંડ બરાબર એક્સ વાય રેખાખંડ અને બરાબર 6 સેમી, એટલે આ બધા નું માપ બરાબર એટલે સરખું 6 સેમી નું જ છે બંને માપ, એટલે બંને એકરૂપ કહેવાય. તો એમને વચ્ચે લખ્યું એકરૂપતાની નિશાની. એબી રેખાખંડ એકરૂપ, એક્સ વાય રેખાખંડ છે, બંને કેવા છે પણ એકરૂપ છે. તો એકરૂપ કેમ છે? તો કે બંને નું માપ સરખું છે એટલે બંને એકરૂપ રેખાખંડો કહેવાય. સમજણ પડે કે ના પડે? બહુ સહેલો છે પહેલી વ્યાખ્યા, તો એ બી તમને આવડશે. હવે બીજું પછી પણ સંગતતા, શબ્દ ખાસ જોજો, સંગતતા. સંગતતા કોને કહેવાય? તો સરખી સરખી બાજુઓ હોય એની વચ્ચે સંગતતાની નિશાની કરાય. આ મેં નિશાની કરી બધી, અહીંયા જો બધા દેખાય છે, આ સંગતતાની નિશાની છે. તો ત્રિકોણ છે આપણે, અહીંયા બે ત્રિકોણ વચ્ચે કુલ 6 સંગતતા હોય. આ ખાલી જગ્યા આપણે આવે છે ઘણી વખતે કે ભાઈ બે ત્રિકોણ વચ્ચે કુલ કેટલી સંગતતા હોય, તો બે ત્રિકોણ વચ્ચે 6 સંગતતા હોય છે. ખાલી જગ્યા પણ આવે છે, યાદ રાખવાનું છે. અને 6 સંગતતા કઈ એ લખતા પણ આપણને આવડવું જોઈએ. તો એ શીખવાડું, સાંભળતો બહુ સહેલું છે. ત્રિકોણ છે પહેલો આપણો એબીસી, કહો તમે પહેલો એબીસી. બીજો ત્રિકોણ છે પીક્યુઆર. તો આ બંને ત્રિકોણ વચ્ચે કુલ 6 સંગતતા મળશે. ત્રિકોણ પહેલો કયો છે? એબીસી. બધામાં એબીસી લખ્યું, 6 વખત લખ્યું, 1 2 3 4 5 6, કારણ કે 6 સંગતતા શોધવાની છે. હવે બાજુમાં શોધવાનું, સાંભળતો બહુ સહેલું છે. પહેલી ત્રિકોણ છે આપણે એ બી સી, તો આમાં હશે પી ક્યુ આર. તો સંગતતા પહેલી બધાને ખબર પડી કે આ ત્રિકોણ પહેલો આપણે કયો મળ્યો? એ બી સી અને પી ક્યુ આર. આ સંગતતા આપણને પહેલી મળી, સંગતતા પહેલી. હવે પી ક્યુ આર ચાલુ કર્યું, અહીંથી સ્ટાર્ટ કર્યું પી ક્યુ આર. હવે ઊંધું ચાલુ કરો, એક વાર ડાબી બાજુથી, એક વાર જમણી બાજુથી. આ શબ્દ ખાસ યાદ રાખજો સંગતતા માટે. આપણે આ ડાબી સાઈડ પર પી ક્યુ આર, હવે ઊંધું લો તો પી આર ક્યુ, ફરીથી પી આર ક્યુ, એ આવશે પી આર ક્યુ, એટલે એબીસી સંગતતા પી આર ક્યુ. ખબર પડી બીજી સંગતતા? પી વાર લીધી, હવે ક્યુ વાર લઈએ. આપણે ક્યુ વાર સાંભળજો, ક્યુ વાર લઈએ તો પહેલા ડાબી સાઈડ છે ક્યુ પી આર,
QPR अब उन दो जाओ अबे उल्टू Q उपरा P बाजु क्या था अबे आम जवानों से QRP फरी थी QRP तो QRP ये संगतता के बन गए QR तो के AP संगतता QPR के था पची आम गया QRP P वाले ली थी संगतता U R संगतता दी अब R वाले संगतता लिए तो R जगह उस पर R P Q आम गया हूँ अब उल्टा जाओ R Q P इसलिए आम कुल 6 संगतता बनी कितने प्रसंगतता 6 बनी आ संगतता नाम बदलाए आप बताए नाम बदलाए पर अंक के दो एक बार पी ली दू डाबी साइड जाओ जमनी साइड जाओ क्यू आर ली दू डाबी साइड जाओ जमनी बाजू जाओ आर वाले ली दी डाबी साइड जाओ जमनी बाजू जाओ तमने छ संगतता मले तमने बे त्रिकोण वच्चे कुल 6 संगतता तो होय छे अने 6 संगतता बताने खबर पड़े आपने रेडी आवड से बद्दा आवड से ने तो हवे आगळ जोई आपणे क्लास नंबर 3 जो शब्द आप संगतता तमने आप शब्द जो अने संगतता निशानी पण आपी दीधी जे संगतता आपी होय जे संगतता आपी होय आपणे ए ज त्रिकोण दोरवानो छे समजण पड़े ने आपणे तने ए संगत छे एक्स वाई जेड संगतता पी क्यू आर तो पहला त्रिकोण लाग्यो एक्स वाई जेड पी क्यू आर संगतता माटे एकरूप भागो जणाओ एकरूप भागो એટલે મે કીધું ને કે ખૂણા એની બાજુઓ એકરૂપ છે લખવાનું જાતે આપણે બહુ સહેલું જાણે જેવું સહેલું છે અમુક જો લખી છે ને x કેટ x ઉપરનો ખૂણો છે x ઉપરનો તો પેલા ઉપરનો ખૂણો કયો છે તો એમાં ઉપરનો ખૂણો છે p તો x સંગતતા x એકરૂપ p લખીને આપણે એકરૂપ ભાગો બતાવવાના છે એકરૂપ ભાગો એટલે એકરૂપતા નિશાન દરેક વચ્ચે આવી જોઈએ સમજણ પડે ને આપણે બધાને કુલ 6 સવાલ પૂછાય આપણને 6 સવાલના જવાબ આપણે લખવાના અહીંયા બધા જણ આપશે અહીંયા બાજુમાં કોણો વાય આ બાજુ છે તમારી ડાબી બાજુ મારી મારી ડાબી બાજુ છે તો આમાં ડાબી બાજુ કોણ છે તો કે ક્યુ છે વાય ને એકરૂપ કોણ છે ક્યુ તો કોણો ક્યુ લખે આવડે કે ના આવડે જેડ જુઓ પાછળનું છે જમણી બાજુનું મારું તો અહીંયા મારી જમણે કોણ છે તો કે આર છે તો જેડ એકરૂપ ખૂણો આર આવડે કે ના આવડે ઉપર એક્સ ખૂણો હતો તો ત્યાં ઉપર કોણ હતો પી ડાબી બાજુ વાય તો ત્યાં ડાબી બાજુ કોણ છે ક્યુ જમણી બાજુ જેડ તો ત્યાં પણ બાજુ આર છે અહીંયા કોણ છે નામ છે એનું આર છે આ ત્રણ ખૂણા પતી ગયા હવે ત્રણ બાજુ લઈએ ત્રણ બાજુ બાજુમાં ખાસ લખજો આપણે નિશાની સાથે લખીશું બરોબર છે પહેલું એક્સ વાય જોવાનું આમ જેમ છે તો અહીંયા પણ બે લીટી કરો બંનેમાં સરખી નિશાની કરીને એક્સ વાય તો ત્યાં કોણ સરખું છે પી ક્યુ તો એક્સ વાય રેખાખંડ છે એકરૂપ પી ક્યુ રેખાખંડ XY એનું કોણ છે PQ હવે નીચે નામ કોણ છે નીચે નામ YZ છે પેલા વન છે કોણ છે લખા આ નીચે QR છે નિશાની બની નો અલગ કરી છે અહીંયા ગોર કરી અહીં પણ ગોર કરી આ નામ છે YZ તો YZ એકરૂપ કોણ બનશે નીચે કોણ છે QR YZ એકરૂપ QR રેડી આવડશે કે આવડે ને दाखला बहुत सहला छे ध्यान रखते बनता है क्यू आर चलो अब छिल्ली बाजू बात करें कई बाजू से आ रही जमणी बाजू क्या एक कर के करी से सु नाम से एक्स जेड पहला बार कौन जमणी बाजू है देखो पी आर एक्स जेड पी आर बनने एक ग्रुप क्या से तो मैं नीचे लगो जाऊं एक्स जेड एक ग्रुप पी आर
याद ऐसे बताना है संगतमा खूणा त्रण त्रण बाजू बधा ने आवड़वू जोईए। दाखलो चौथी ओज छे नाम पे बदली नाखे छे पहेलो कोण छे एफ ओ एक्स आयु संगतता आर एन पी तो मैं दोर्यू एफ ओ एक्स अने अहींया छे आर एन पी। आपणे चार प्रश्न पूछे बधाने पूछे जो बधा के तो बधा लखी नाखवाना एकरूप भागो जणाव तो बधा लखी नाखवाना પણ આપણને ખાલી ચાર વસ્તુ પૂછી છે તો એ ચાર વસ્તુ લખીશું આપણે x x ક્યાં છે બીજામાં તો જો જમણી બાજુ નીચે છે જમણી બાજુ કોણ છે નીચે તામાં કોણ તો નીચે છે p સમજણ પડી હવે ડાબી જાય હોય તો ડાબી વાળું લખવાનું જમણી હોય તો જમણી ઉપર વાળું હોય તો ઉપર વાળું લખવાનું તો અહીંયા x અહીંયા કોણ આવ્યું p તો ખૂણો x = ખૂણો p આવશે। બીજું લઈએ ઓ ઓ ક્યાં છે મારી ડાબી બાજુ છે ક્યાં મારી ડાબી બાજુ તો અહીંયા ડાબી કોણ છે તો કે એમ છે તો ઓ ઇનક્રુટ નો એમ રેડે સમજણ પડે હવે બાજુ આવે એપેક્સ એપેક્સ જો ક્યાં છે જમણી બાજુ છે આ જમણી બાજુ એપેક્સ તો એ જમણી બાજુ કોણ છે આર પી અહીંયા લખી નાખીએ આપણે આર પી રેખાખંડ એપેક્સ એકરૂપ રેખાખંડ RP હવે XO XO જુઓ નીચે છે XO નીચે તો આમાં નીચે કોણ છે XO નીચે PM નીચે PM એ જ એકદમ આટલું એકદમ બધાને રેડી હોવું જોઈએ પહેલા રેખાખંડ શીખવાડ્યું મેં બંને રેખાખંડો એકરૂપ ક્યારે કહેવાય બંને રેખાખંડની લંબાઈ સરખી હોય તો બંને રેખાખંડો એકરૂપ કહેવાય એટલે એકરૂપતાની નિશાની બરાબર કહીને S ને ઉંગાડી દેવાનું એટલે આડો પાડી દેવાનું છે સેલ નિશાની બધાને આવડશે પછી આ શીખવાડ સંગતતા તો બે ત્રિકોણો વચ્ચે કુલ 6 સંગતતા હોય અને સંગતતા આપણે શું શીખવાડી 6 સંગતતા શીખવાડી P ને લઈને 2 શીખવાડી Q ને લઈને 2 શીખવાડી R ને લઈને પણ 2 શીખવાડી કુલ 6 સંગતતા બધાને આવડવી જોઈએ બરોબર છે પછી સંગતતા મે નામ સાથે આપી સંગતતા નામ હતું XYZPQR તો XYZPQR તો નાખ્યો ઉપર ખૂણો x હતો તો ઉપર ખૂણો p ડાબી બાજુ ખૂણો y ડાબી બાજુ ખૂણો q કે બંને પણ કેવા હતા એકરૂપ જમણી બાજુ ખૂણો z હતો ત્યાં જમણી બાજુ ખૂણો કોણ હતો r તો z એકરૂપ r લખ્યું છે એટલે બાજુ પહેલા આગળ જો xy તો અહીંયા કોણ છે આગળ pq નીચે yz નીચે qr પાછળ xz પાછળ pr એકદમ સેમ છે આગળ વાળા જોડે આગળ વાળું લખવાનું પાછળ વાળા જોડે પાછળ વાળું નીચે વાળા જોડે નીચે આ ગુજરાતી ભાષામાં સમજાવું બધાને સમજણ પડે ને તો આ રીતે લખીને બધું રેડી કરવાનું છે સંગતતા બીજી પણ અહીં આપી છે એફ ઓ એક્સ સંગતતા કોણ છે આર એમ પી તો પહેલા બે ત્રિકોણ દોરી નાખી આપણે બરોબર છે અને એના અનુરૂપ બધી બાજુ લખી નાખી કે ભી એક્સ ક્યાં હતો નીચે પણ કઈ બાજુ હતો જમણી બાજુ તો અહીંયા જમણું પી હતો ઓ ડાબી બાજુ હતો તો અહીંયા ડાબી કોણ હતું એમ એફ એક્સ પાછળ એફ એક્સ પાછળ હતું તો અહીંયા પાછળ આવ્યું આર પી પછી તું એક્સો એક્સો નીચે હતું તો નીચે કોણ છે પીએમ હવે પીએમ લખો કે એમપી લખો બે સાચું બંને સાચું પડે બરોબર છે હવે મહત્વનું પાઠ છે આપણે કે ભાઈ ત્રિકોણની એકરૂપતા ની શરતો શરતો કુલ ચાર છે શરતો કેટલી છે ચાર આપણે ચારે ચાર શરતો શીખવાની છે અને એને અનુરૂપ આપણે આકૃતિ આવશે દાખલા આ જ દાખલા સાથે જે આપણે આટલું ભણીશું એટલું જેને ખબર પડી જશે એને શરતોમાં કોઈ ભૂલ નહીં પડે 100% આવડી જશે બહુ સહેલું છે એના માટે પહેલા આટલું બધાને રેડી હોવું જોઈએ આ એકરૂપ ભાગો લખતા આવડવું જોઈએ સંગતતા આપી છે આકૃતિ દોરેલી છે અને મને કીધું મેં જે સંગતતા આપી હોય
ए संगतता वाली आकृति दौरवानी, अहीं संगतता आपी थी तो आपणे ए ज आकृति अहीं दौरवानी। समझण पड़ी एटली बधा ने? तो सरळ चालो पेलो टेली पाटनो त्रिकोण ने एकरूपता, एकरूपता ने कुल चार शब्द होय। शरत नंबर पहली सांभळ, शरत कई पहली बा 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 शरत का बा बा बासु बरोबर है। तो बा 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 एटले शू? तो बा एटले बाजू। अहींया बा त्रण वखत लख्युं छे, त्रण वखत बा 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 एटले बाजू बाजू बाजू। टूंकमां एने बा 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 शरत आखू लखवानी, बाजू 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 शरत एवुं नहीं, टूंकमां बा बा बा। અને જ્યાં શબ્દ ખૂ એનો એટલે ખૂણો, આપણે ખૂ છે જ નહીં એટલે ખૂણો શબ્દ આમાં આવતો નથી, ફક્ત શું આવે છે બા બા બા। તો આપણે એ શીખવાનું છે બા બા બા। સરસ નંબર પહેલી, આમાં પણ બે ત્રિકોણ હોય, કયા ત્રિકોણ હોય? બે ત્રિકોણ। તો એક ત્રિકોણની ત્રણ બાજુ, ત્રિકોણ ત્રણ બાજુ હોય બધાને ખબર છે, કઈ ત્રણ બાજુ હોય? જેમ કે આ છે તો પહેલી બાજુ એ બી, બીજી બાજુ બી સી, ત્રીજી બાજુ એ સી, થઈ ત્રણ બાજુઓ। તો ત્રિકોણમાં ત્રણ બાજુ હોય, તો એક ત્રિકોણની ત્રણ બાજુના માપ, એક ત્રિકોણના ત્રણ બાજુના માપ બીજા ત્રિકોણના શબ્દ સાંભળો તો ખાસ હવે, કારણ કે ચાર શબ્દ મોડે પણ કહેવાનું છે, પરીક્ષામાં પૂછાશે। એક ત્રિકોણની ત્રણ બાજુના માપ બીજા ત્રિકોણના, બીજા ત્રિકોણના ત્રણેય બાજુ, ફરીથી સાંભળજો, એક ત્રિકોણની ત્રણેય બાજુના માપ, એક ત્રિકોણની ત્રણેય બાજુના માપ બીજા ત્રિકોણની, બીજા ત્રિકોણની ત્રણેય બાજુ, બીજા ત્રિકોણની ત્રણેય બાજુ એકરૂપ હોય। એક ત્રિકોણના ત્રણ બાજુ બીજા ત્રિકોણના ત્રણેય બાજુ એકરૂપ હોવા જોઈએ, એકરૂપ મતલબ સરખા। એક ત્રિકોણની ત્રણેય બાજુના માપ બીજા ત્રિકોણની ત્રણેય બાજુના માપ સાથે એકરૂપ હોય, બીજા ત્રિકોણના ત્રણેય બાજુના માપ સાથે એકરૂપ હોય તો બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ કહેવાય, જેને ટૂંકમાં બા 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 શરત કહેવાય। સમજાય? તો આપણે એ રીતે શીખી લઈએ, કઈ રીતે એ છે હોય શરત પહેલી કઈ રીતે આપણે શીખીશું। તો બે ત્રિકોણની વાત કરી, કેટલા ત્રિકોણ વાત કરી? બે ત્રિકોણ। તો સાંભળ જોઈએ બધા, ત્રિકોણ પહેલું હું દોરું છું અને આ દોર્યું મેં બીજો ત્રિકોણ, તો આપણે નાનું દોરું છું એ બી સી એક્સ વાય ઝેડ। હવે બાજુની વાત ચાલે છે, તેની વાત ચાલે છે બાજુ। તો બાજુ કોને કહેવાશે? આ પહેલી બાજુ ડાબી બાજુ હોય એ બી, તો અહીંયા કોણ છે ડાબી બાજુ? પહેલી એક્સ વાય, હમણાં મેં કહ્યું સમજાવ્યું તમે દાખલામાં, આ દાખલામાં સમજાવ્યું નહીં, બસ આવું બધાને કરતા આવડવું જોઈએ। એકદમ બીજો દાખલો છે આગળ વાળી એ બી છે, અહીંયા આગળ કોણ છે? એક્સ વાય છે, નીચે કોણ છે? બી સી, અહીં કોણ નીચે છે? વાય ઝેડ। સમજણ પડી? હવે પાછળ રહી, પાછળ એક શું નામ છે? એ સી, અહીં પાછળ શું નામ છે? એક્સ ઝેડ। થઈ ગયું ક્લિયર? આવડશે? ચાલુ કરી, ચલો પેલા આગળ વાળી એ બી, એને એકરૂપ કોણ થશે? આગળ કોણ છે? તો કે એક્સ વાય, નીચે બી સી, નીચે એને કોણ રૂપ છે? વાય ઝેડ, પાછળ એ સી, એકરૂપ કોણ છે? તો કે એકરૂપ છે એક્સ ઝેડ। થઈ ત્રણે, ધારો કે આ ચાર સેમી છે તો આ પણ કેટલું હશે? ચાર સેમી, થઈ ગયું બંને ચાર ચાર સેમી બરાબર છે, ખબર પડી? નીચે ધારો કે ત્રણ સેમી છે તો અહીં પણ છે કેટલું હશે? તો કે પણ બરાબર ત્રણ સેમી છે, ફરીથી આ એ બી ચાર સેમી બરાબર કેટલો, તો એક્સ વાય પણ કેટલી છે? ચાર સેમી, એટલે બંને બરાબર છે ચાર સેમી, બરાબર ખબર પડી કે ના પડી? નીચે બી સી ત્રણ સેમી, તો આ પણ વાય ઝેડ નીચે ત્રણ સેમી, હવે આ સાર કે પાંચ સેમી છે તો અહીંયા પણ શું લખી નાખું? પાંચ સેમી, એ નામ છે એ સી, પાંચ છે એક્સ ઝેડ, પાંચ છે, તો આ પણ કોણ છે? પાંચ છે, જોયું? આગળ
आगळની બંને બાજુ સરખી નીચેની બંને બાજુ સરખી પાછળની બંને બાજુ સરખી તો આને શું કહેવાય તો કે પી એ બી સી અને બીજું કોણ હતું એક્સ વાય ઝેડ આ શું બન્યું એકરૂપ બન્યું એકરૂપ છેલા કઈ સરત બની ગઈ તો કે ભઈ ત્રણે કઈ કહેવા છે આ બા 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 સરત છે બા 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 સરત છે સમજણ પડી બધાને કુલ આપણે પાંચ વસ્તુને લખી છે પાંચમામાં સરત ખાલી પહેલી એ નામ આપ્યું બા 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 સરત તો પાંચે પાંચ વસ્તુ અત્યારે તમારે ચેક કરવાની લખવાની છે લખીને તૈયાર કરવાના પણ છે પાંચે પાંચ વસ્તુ તો સરખું લખો દે